केम छो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने विभाग डी सुधी पूर्ण कर्यु हतु। हवे आजे बात करीए छे विभाग ई में दाखला नंबर 3। बाकीना दाखला मित्रों एक्जाम में आवाना नथी, माटे जेटलू तमने चलावामां आवे छे एना उपर ज ध्यान आपवानुं रहेशे। बीजू जोड़े जोड़े आज होमवर्कनू एक लिस्ट तमने व्हाट्सअप करवामां आवशे, जे आ चेप्टरनू होमवर्क छे तमारे करवानू रहेशे। आजे मित्रों आजे चेप्टर आपणे पूर्ण करी दईए छे। दाखला नंबर 3। 50 वर्षनी उमरना कोईपण व्यक्ति एक वर्ष दरमियान मृत्यु पामे तेनी संभावना तमने आपेली छे। तो मृत्यु पामे एनी संभावना 0.01 छे। तमारो क्वेश्चन पण कीधुं छे मृत्यु न पामे अने मृत्यु पामे ते घटना तमने ए मांगेली छे। આવી 5 વ્યક્તિઓ એક સમૂહમાંથી, એટલે કે 5 વ્યક્તિઓનો સમૂહ છે, એટલે એન તમારો 5 થઈ ગયો, પી તમારો 0.001 થઈ ગયો, એટલે ક્યુ તમને મળ્યો 0.99. તમને 3 વસ્તુ મળી ગઈ, એન 5 મળ્યો, પી 0.01 મળ્યો અને ક્યુ 0.99 મળ્યો। પહેલો ક્વેશ્ચન છે તમારો, કોઈપણ વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ ન પામે, એક વર્ષમાં મૃત્યુ ન પામે એનો મતલબ એવો થાય કે 0 વ્યક્તિ મૃત્યુ પામે, કોઈપણ વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ ન પામે, એટલે કે 5 વ્યક્તિઓ તમને આપેલા છે એમાંથી એક પણ વ્યક્તિ મૃત્યુ ન પામે, તો કેટલા વ્યક્તિ મૃત્યુ પામે? તો એક્સ બરાબર શું લેવો પડે મારો? 0। તો 0 વ્યક્તિ મૃત્યુ પામે એનો મતલબ એવો થયો, તો એક્સ મારો 0 આવ્યો। તો અહીંયા એન પી ક્યુ મારી પાસે છે, સૂત્ર મૂકીશ, પી ઓફ એક્સ ઇક્વલ ટુ એન સી એક્સ, પીની એક્સ ઘાત, ક્યુની એન માઇનસ એક્સ ઘાત, એમાં કિંમતો એપ્લાય કરીશું, 5c0, 0.01ની 0 ઘાત, 0.99ની 5 માઇનસ 0 ઘાત, એટલે 5 ઘાત આવશે, અમારો આન્સર આવ્યો 0.9510। તો અમારો પહેલો ક્વેશ્ચનનો આન્સર પૂર્ણ થયો। એના પછી બીજો ક્વેશ્ચન પૂછે છે, ઓછામાં ઓછી એક વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ પામે, ઓછામાં ઓછી એક વ્યક્તિ તો મૃત્યુ પામવી જ જોઈએ, મારી પાસે કેટલી વ્યક્તિઓ છે મિત્રો? મારી પાસે 5 વ્યક્તિઓ છે, 5માંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ તો મૃત્યુ પામવી જ જોઈએ, એનો મતલબ એવો થયો, ઓછામાં ઓછો મતલબ એવો થાય કે 1 મૃત્યુ પામે, 2 મૃત્યુ પામે, 3 મૃત્યુ પામે, 4 મૃત્યુ પામે, 5 મૃત્યુ પામે, એટલે કે એક્સ બરાબર પહેલાં હું 1 લઈશ, પછી 2 લઈશ, 3 લઈશ, 4 લઈશ, 5 લઈશ, આ રીતે પણ તમે દાખલો ગણી શકો છો, એટલે કે વારાફરતી એક્સ લઈને દાખલો ગણવાનો છે, અધરવાઇઝ કુલ સંભાવના મારી કેટલી છે? 1। એકમાંથી હું 0નો આન્સર બાદ કરી નાખું, એટલે કે જે મેં 0.9510 જે આન્સર શોધ્યો છે, 0નો આન્સર કહેવાય, તો એ બાદ કરી નાખું તો પણ મને એનો આન્સર મળી જશે। તો બીજો ક્વેશ્ચન છે મિત્રો, ઓછામાં ઓછી એક વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ પામે, એટલે કે 1, 2, 3, 4, 5 વ્યક્તિઓ મૃત્યુ પામે, તો 1, 2, 3, 4, 5, 5ની જો સંભાવના તમારે શોધીને પછી બધાનો સરવાળો કરો તો પણ તમારો આન્સર આવી જશે 0.049। એવું ના કરવું હોય, એટલી લાંબી પ્રોસેસમાં ન જવું હોય, તો યાદ રાખજો તમને જે ક્વેશ્ચન તમારો જે શોધવાનું છે એના સિવાયનું એકમાંથી બાદ કરી દેવાનું। તો તમારી પાસે કુલ એન કેટલો છે? 5, તો વધ્યું શું? 0, તો એકમાંથી 0 બાદ કરી નાખો, કેમ કે 1 થી 4 તો તમને, 1 થી 5 તો અહીંયા આપેલા છે, તો બીજો એક ઓપ્શન સારામાં સારો છે, એકમાંથી જે નથી આપ્યું એ બાદ કરી નાખો, એટલે 0નો આન્સર બાદ કરતાં 1 - 0.9510 0.049 તમારો આન્સર, એ દાખલો તમારો પૂર્ણ થાય છે। એના પછીનો જે ક્વેશ્ચન છે દાખલા નંબર 4, એમાં કીધું છે ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કરતા વિદ્યાર્થી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે તેની સંભાવના 0.3, પી બરાબર 0.3, આવા અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓની સંખ્યા 5 છે, એન બરાબર 5 પસંદ કરવામાં આવે, તેમાંથી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ હોય તે ઘટનાની સંભાવના શોધો, એટલે વધુ હોય એની સંભાવના તમારે એક્સ શોધવાનો છે, તમને એન પી અને ક્યુ મળી ગયા છે। તો એક્સ શું કીધું છે એક્સમાં? તો એક્સ માટે કીધું છે, તો તેમાંથી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરીની શાખામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા કરતાં વધુ હોય એ તમારે લેવાનું છે। તો જોઈ લઈએ છે, એક્સ મને આપે 0, 1, 2, 3, 4 અને 5, કુલ મારો કેટલા છે? 5 વિદ્યાર્થીઓ છે, એટલે 0, 1, 2, 3, 4, 5। હવે બાજુમાં મેં એવું લખ્યું છે ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા અને પહેલાં આપણે થોડું તમને બેઝિક માહિતી સમજાવી દઉં શું કહેવા માગે છે। અહીંયા તમારી પાસે કુલ કેટલી વ્યક્તિઓ છે? 5,
तो कुल विद्यार्थियों की संख्या 1, 2, 3, 4, 5 ये तमने बताईली है। एटले कुल 5 विद्यार्थियों की संख्या है। एमां पहेलुं मैं कोष्टक बनाव्युं छे इजनेरी शाखा में प्रवेश मेळवनार विद्यार्थियों की संख्या और इजनेरी शाखा में प्रवेश न मेळवनार विद्यार्थियों की संख्या। ओके, तो जो अहीं 0 लऊं छूं એટલે કે ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓની સંખ્યા 0 હોય તો 5 એ 5 કોણ હોય પ્રવેશ મેળવે? 1 પ્રવેશ મેળવે તો 4 ન મેળવે, 2 મેળવે તો 3 ન મેળવે, 3 મેળવે તો 2 ન મેળવે, 4 મેળવે તો 1 ન મેળવે, 5 એ 5 એડમિશન મેળવે તો 0 વ્યક્તિ થઈ ગયો। હવે મને ક્વેશ્ચન શું પૂછેલો છે એ ધ્યાન રાખજો ખાસ। ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરીમાં શાખા જે પ્રવેશ ન મેળવે એના કરતાં વધુ હોય તે ઘટના। એટલે એનો મતલબ એવો થયો કે આના કરતાં આ સંખ્યા મોટી હોય એ લેવાની છે। તો જો આના લેવાય, આના લેવાય, આના લેવાય, કેમ કે આ મોટી સંખ્યા છે। સંખ્યા મોટી કઈ છે? હવે 3, 4, 5, તો મારો એક્સ કેટલો થયો? એક્સ બરાબર આવ્યા 3, 4 અને 5। એટલે કે જે પ્રવેશ મેળવે ને એ સંખ્યા વધુ હોવી જોઈએ। તો વધુ સંખ્યા કઈ છે? આના કરતાં આ સંખ્યા વધુ હોવી જોઈએ, તો 3, 4, 5 એ વધુ સંખ્યા છે। તો એક્સ બરાબર આપણે લઈશું 3, 4, 5, તો બાજુમાં લઈ લઈએ છીએ આપણે, કે વર્કિંગમાં ધ્યાન આપજો। હવે એક્સ બરાબર અહીંયા લઈશું આપણે 3, 4 અને 5। મારી પાસે સૂત્ર છે પી ઓફ એક્સ ઇક્વલ ટુ એન સી એક્સ પી ઓફ એક્સ ઘાત યુનિયન માઇનસ એક્સ ઘાત। મારો એન છે પી, અરે એન છે 5, પી છે 0.3 અને ક્યુ છે 0.7। હવે એક્સ બરાબર પહેલાં લઈશ 3, તો હું 3 મૂકીશ, તો એનું ઇક્વેશનમાં એપ્લાય કર્યું છે, પછી 4 લઈશ, એનું ઇક્વેશનમાં એપ્લાય કર્યું છે, પછી 5 લઈશ, એનું ઇક્વેશનમાં મેં એપ્લાય કર્યું છે, બધા વચ્ચે સરવાળો આવશે, કારણ કે મારે 3 એ 3ની સંભાવના શોધીને સરવાળો કરવાનો છે। તો પહેલાં જ એનું બાયફર્કેશન આપ્યું છે 5C3 એટલે 10, 0.3ની 3 ઘાત, 0.27, 0.7ની 5 - 2 ઘાત થઈ 49, 0.49, તો આનું બાયફર્કેશન થઈ ગયું। 5C4 એટલે 5, 0.3ની 4 ઘાત, 0.0081, 0.7ની 1 ઘાત, 0.7, 5C5 1, 0.3ની 5 ઘાત, 0.00243। આ તમારે કેલ્શિયમ વર્કઆઉટ કરવાનું રહેશે મિત્રો, અને 5 - 5 એટલે 0 થઈ ગઈ, 0.7ની કેટલી ઘાત આવશે? 0 ઘાત, એટલે એક આન્સર આવે। બધાનો ગુણાકાર કરીને હવે અહીંયા 3 રકમો આપણે લાવ્યા છે, 0.1323 પ્લસ 0.02835 પ્લસ 0.00243, સરવાળો થાય 0.16308, 0. માટે લીધું 0.1631। તો આ મિત્રો દાખલો તમારો અહીંયા પૂર્ણ થયો। એના પછી દાખલાની વાત કરીએ છીએ। એક બ્રિજ ઉપર વિમાનમાંથી ફેંકવામાં આવેલ બોમ્બ બ્રિજ ઉપર પડે તેની સંભાવના 0. અરે 1/5 છે, તો પી તમારો આવે 1/5। બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે। જો બ્રિજ ઉપર 6 બોમ્બ ફેંકવામાં આવે, કુલ કેટલા બોમ્બ ફેંકવામાં આવે? 6 બોમ્બ, એટલે એન બરાબર 6। હવે તમને ક્વેશ્ચન જે પૂછ્યો છે એને ધ્યાન રાખજો। તો બ્રિજનો નાશ થાય તેની સંભાવના તમારે શોધવાની છે। તો બ્રિજનો નાશ ક્યારે થાય? તો બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે। 2 બોમ્બ પૂરતા છે એનો મતલબ એવો થયો કે 2 બોમ્બ પડવા જોઈએ। તમારી પાસે કુલ કેટલા બોમ્બ છે? 6 બોમ્બ છે, એમાં 2 બોમ્બ પડે તોય પુલનો નાશ થાય, 3 પડે તોય પુલનો નાશ થાય, 4 પડે તોય પુલનો નાશ થાય, 5 પડે તોય પુલનો નાશ થાય, 6 પડે તો પણ પુલનો નાશ થાય, 1 પડે તો પુલનો નાશ ન થાય। કારણ કે અહીં લખ્યું છે કે 2 બોમ્બ પૂરતા છે બ્રિજનો નાશ કરવા માટે। એટલે તમારો એક્સ કેટલો થયો? તમારો એક્સ થયો 2, 3, 4, 5 અને 6। આ તમારો શું થયો મિત્રો? એક્સ થયો। તો હવે દરેકની સેપરેટ કિંમતો આપણે શોધીશું। તો પહેલાં સૌ પ્રથમ વાત કરીએ છે કે એનું સૂત્ર છે પી ઓફ એક્સ ઇક્વલ ટુ એન સી એક્સ પીની એક્સ ઘાત ક્યુની એન માઇનસ એક્સ ઘાત, પી 1/5, ક્યુ 4/5, એન છે 6। હવે એક્સ મારે અલગ અલગ લેવાના છે, તો હવે એક્સની સંખ્યા મને નીચે આપેલી છે, તો સૌ પ્રથમ હું 2 એપ્લાય કરું છું સૂત્રમાં। એપ્લાય કરતાં 2નો જે આન્સર આવે છે એપ્લાય કરતાં 15 × 1/25 = 256 ગુણાકાર કરતા 3840 / 15 625, પછી 3 એપ્લાય કરીશું એટલે 6C3 1/5 ની 3 ઘાત, 3 એપ્લાય કરું છું એક્સની જગ્યા ઉપર, એક્સ બરાબર 3 લઉં છું, તો સૂત્રમાં જ્યાં જ્યાં એક્સ છે ત્યાં મેં 3 મૂકેલા છે,
63 बाइफर्केशन 20 आए 1/5 ની 3 ઘાત 1/125 અને 6 માઇનસ 3 એટલે 3 ઘાત 6 ની 3 ઘાત 64 અને 5 થી 3 ઘાત 125 ગુણાકાર કરતા 1280/15 625 હવે 4 મૂકીશું 6c4 1/5 ની 4 ઘાત 4/5 ની 6 માઇનસ 4 ઘાત 6c4 15 ગુણ્યા 1/5 ની 5 ઘાત સોરી 4 ઘાત તો 1/625 અને આની 2 ઘાત આવશે 6 માંથી 2 4 જાય એટલે 2 રહ્યા 4 ની 2 ઘાત 16 5 ની 2 ઘાત 25 એનો ગુણાકાર થશે 240/15625 હવે 5 અને 6 એપ્લાય કરીશું તમે આને પોઈન્ટમાં પણ ફેરવી શકો છો મિત્રો આ ધ્યાન રાખજો ખાસ તમારો આ જે આન્સર આવે તમે પોઈન્ટમાં પણ ફેરવી શકો છો 6c5 નો આન્સર 6 1/5 ની 5 ઘાત 1/3125 કેવી રીતે આવે તો 1 ની 5 ઘાત અને 5 ની 5 ઘાત એ જ રીતે 4 ની 1 ઘાત 4 જ અને 5 ની 1 ઘાત 5 જ આવશે તો એનો આન્સર આવે 24/15625 અને 6cc એટલે 1 અને 1/5 ની 6 ઘાત એટલે 1/15625 અને 6 માઇનસ 6 એટલે 0 ઘાત કોઈ પણ પદની 0 ઘાત આન્સર આવે 1 1/15625 તો હવે બધી જ રકમનો છેલ્લા સરવાળો આપણે કરી દઈએ 2 3 4 5 અને 6 ના આન્સર અહીંયા મૂકેલા છે બધા છેદમાં કોમન છે એટલે ઉપર સરવાળો આવશે ડાયરેક્ટ કરવાનો રહેશે કેવી રીતે તો 15625 બધાના છેદમાં કોમન છે તો ઉપરનો ડાયરેક્ટ સરવાળો થઈ જશે સરવાળો આવે 15385/15625 અને છેલ્લા તમે પોઈન્ટમાં ફેરવેલું છે 0.3446 4 હવે તમે એને માટે કરીને 3446 કરીને પણ લખી શકો છો આની જગ્યા ઉપર તમે ભાઈ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો પોઈન્ટમાં પણ ફેરવીને દાખલો ગણી શકો છો અને પછી વાત કરીએ દાખલા નંબર 6 એક ચોક્કસ પરીક્ષામાં સામાન્ય રીતે 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે એટલે તમારો પી મળી ગયો તમારો સોરી પહેલાં તો જોઈ લઈએ છે નાપાસ થાય 6 વિદ્યાર્થીઓ એન બરાબર કેટલા આવ્યા 6 એક સમૂહમાંથી ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થવાની સંભાવના યસ યાદ રાખજો મેં તમને આગળ કીધું છે કે તમારો પહેલી જે સંભાવનાની સંખ્યા આપી છે હવે સફળતાની સંભાવના નિષ્ફળતાની સંભાવના છે ખાસ ધ્યાનમાં રાખવાની તમારે તો અહીંયા તમને જે ક્વેશ્ચન પૂછ્યું છે એ પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના શોધવાનું કીધું છે તમને જે પહેલી સંભાવના આપી છે નાપાસની આપી છે તો તમારો પહેલાં ક્યુ આવ્યો 40/100 0.4 એટલે પી મળ્યો 0.6 એન પી ક્યુ મળી ગયા છે હવે એમાં કે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થાય ઓછામાં ઓછા 4 તો થવા જોઈએ 4થી વધુ થાય તો ચાલે એટલે એનો મતલબ 4 5 અને 6 તમારે શોધવાના છે ઓછામાં ઓછા 4 એટલે કે 4થી વધુ હોય તો ચાલે એટલે 4 5 અને 6 તો 4 5 અને 6 તમારે અહીંયા શોધવાના રહેશે સૂત્ર છે તમારું પી ઓફ એક્સ ઇક્વલ ટુ એનસીએક્સ પી ની એક્સ ઘાત યુનિયન માઇનસ એક્સ ઘાત હવે એન 6 પી 0.6 અને ક્યુ 0.4 છે પણ એક્સ તમારો બદલાતો જશે એકવાર 4 લેવાના એકવાર 5 ને એકવાર 6 તો 4 લઈન 5 લઈન અને 6 લઈન અલગ અલગ આપણે કેલ્ક્યુલેશન કરીને રકમ અહીંયા મૂકીને દાખલો ગણેલો છે તો પહેલાં 4 મૂકીએ 6c4 0.6 ની 4 ઘાત 0.4 ની 6 માઇનસ 4 ઘાત એટલે 6c4 તો 15 કેવી રીતે આવે તો મેં આગળ પણ વાત કરી છે અને આજે પણ ફરી એકવાર સમજાવી દઉં છું 6c4 કીધું હોય 6c4 એટલે 6×5×4×3 જેટલી રકમ નીચે હોય એટલા સ્ટેપ એને ડાઉન કરવાનું છે અને 4ને 4 સ્ટેપ ડાઉન કરીશું 3×2×1 4 4 3 3 અને અહીંયા આવશે 3 એટલે 5×15 એટલે 15 તમારો આન્સર આવી પછી 0.6ની 4 ઘાત 1296 0.4ની 2 ઘાત 0.4ની 2 ઘાત આવશે 0.16 બધાનો સરવાળો આવશે 0.3110 એ રીતે 5 મૂકીને એ રીતે 6 મૂકીને એનો આન્સર તમને મળેલા છે હવે એ રીતે આ ત્રણે ત્રણ આન્સરનો આપણે શું કરવાનો છે મિત્રો અહીંયા સરવાળો કરીશું 4+5+6 એ જે 4+5+6નો જે આન્સર તમારો આવ્યો છે એનો સરવાળો કરતાં 4થી ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય તેની સંભાવના 0.5443 અહીંયા આવેલ છે તો અહીં મિત્રો દાખલો તમારો પૂર્ણ થાય છે એના પછી વાત કરીએ છીએ એક છેલ્લો દાખલો એક બોક્સમાં 3 લાલ 4 સફેદ દડા છે તેમાંથી 4 દડા પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે 4 દડા પુરવણી સહિત પસંદ કરવાના છે આ પસંદ કરેલ દડામાં હવે 4 દડા પસંદ તમારે કરવાના છે બે ક્વેશ્ચન તમને આપેલા છે 2 દડા લાલ 2 દડા સફેદ તથા
चारे दड़ा सफेद मळे ते घटनानी संभावना द्विपदी वितरण उपयोग करीने मेळवो। तो पहला पहलो प्रश्न ऊभो थाय छे के आ द्विपदी वितरण थी तमारे दाखलो गणवानो छे, एटले तमारी पासे एन एक्स पी अने क्यू होवा जोईए। तो केवी रीते मळशे आ दाखलाओ गणवा माटे थोड़ू ध्यान राखजो। तो कुल संख्या तमारी एन थाय, एटले त्रण प्लस चारनो सरवाळो एटले सात, तमारो एन थाय बराबर एन, ओके, एटले तमने एन मळी गयो सात। हवे ध्यान आपजो, कोई एक सफळतानी संभावना तमारे ध्यानमां राखवी पड़े। तो अहींया आपणे लाल दड़ा थाय, लाल दड़ो पसंद थाय तेनी संभावनाने पी कहीए छे। तो कुल लाल दड़ा केटला छे? त्रण। तो कुल लाल दड़ा छे त्रण अने कुल दड़ानी संख्या छे सात, तो थ्री बाय सेवन एटले तमने क्यू मळी गयो फोर बाय सेवन। तमने अहीं एन मळी गयो सात, पी मळी गयो थ्री बाय सेवन अने क्यू मळी गयो फोर बाय सेवन। जो तमे सफेद दड़ानी संभावना धारशो, तमे सफेद दड़ाने धारशो तो तमारो पी आवशे फोर बाय सेवन अने क्यू आवशे थ्री बाय सेवन। तमे लाल अथवा सफेद कोईपण दड़ो धारीने दाखलो गणी शको छो। सूत्र छे मारी पासे पी ऑफ एक्स इक्वल टू एन सी एक्स पी ऑफ एक्स क्यू नी एन माइनस एक्स घात। तो हवे ध्यान आपजो, पहलो क्वेश्चन छे मारो, बे दड़ा लाल अने बे दड़ा सफेद मळे तेनी संभावना शोधवानी छे। तो बे दड़ा लाल अने बे दड़ा सफेद मळे एनी संभावना, तो मारो एक्स केटलो थयो? बे थयो, कारण के मैं लाल दड़ाने सफलतानी संभावना धारी है, याद रखो। तो एक्स बराबर मारो बे थयो, एटले के मारी पास एन पी अने क्यू छे। हवे एक्स बराबर केटलो आवशे? बे। तो हूँ दाखलो फाइंड करीश, एक्स बराबर बे लेता फोर सी टू, त्रणनी बे घात सातनी बे घात फोर बाय सेवन, फोर माइनस टू एटले अहीं बे घात आवशे ऊपर, तो चारनी बे घात ने सातनी बे घात, तो एनो बायफ्रगेशन नीचे आपणे अहीं करेलू छे, एटले एनो आंसर आयो 0.3599। હવે બીજો ક્વેશ્ચન મને અહીંયા પૂછેલો છે મિત્રો કે ચારે દડા સફેદ મળે, હવે અહીંયા શું ચારે દડા સફેદ મળે તેની સંભાવના, એનો મતલબ એવો થયો એક્સ બરાબર કેટલો આવશે? ઝીરો, કેમ કે એકે લાલ દડો માંગ્યો ને ચારે દડા સફેદ હોવા જોઈએ, પણ મેં તો અહીંયા સંભાવના શેની ધારી છે? લાલની ધારી છે, તો માટે એકે આવશે ને અહીંયા ઝીરો આવશે। ચારે દડા સફળતાની સંભાવના સફેદ હોય તો અહીંયા એક્સ બરાબર કેટલા લીધો છે? ઝીરો, કારણ કે મેં લાલ દડાને સફળતા ગણી છે, અહીંયા ધ્યાન રાખજો। તો ફોર સી ઝીરો, ત્રણ બાય સાતની ઝીરો ઘાત, ચાર બાય સેવનની ફોર માઇનસ ઝીરો ઘાત, એટલે ફોર સી ઝીરો, કોઈ પણ પદની ઝીરો ઘાત હોય તો પણ એક જ આન્સર આવે, અને ફોર સી ઝીરો હોય તો પણ એક જ આન્સર આવે। ફોર બાય સેવનની ચાર ઘાત આવશે 256/2401, 0.1066, આ તમારો આન્સર આવે છે મિત્રો। આ સાથે તમારું અહીંયા ચેપ્ટર બે પૂર્ણ થાય છે। જેટલું કલાક કરાયું છે એટલું જ તમારે કરવાનું છે, અને જેટલા દાખલા આવે તમને હોમવર્કમાં આપવામાં આવશે ઉદાહરણમાંથી એટલા જ કરવાના છે, એનાથી વિશેષ કશું જ આ ચેપ્ટરમાં કરવાનું તમારે રહેતું નથી। તો અહીં તમારો આજનો લેક્ચર મિત્રો પૂર્ણ થાય છે।